ઉદાહરણ આપું એ પ્રમાણે, તો જેમ આપણે નાસ્તા કે ડિશો હોય છે કે થાળી વાટકા કે ડિસ્પોઝેબલ જે પ્રકારના ડિશો ને થાળી વાટકા હોય છે, એ જ પ્રકારના ડિસ્પોઝેબલ રોડ બનાવ્યા છે. અલે આ ભાઈ આટલા નિરાશ કેમ થઈ ગયા છે? તો એનું કારણ તમે હવે સાંભળો. લોકોની ફરિયાદ છે કે ઉખડી જાય, પણ તો આપણે એ છે ને જે પેચવર્ક એ આપણે કામ ચલાવ કર્યા છે, એ આપણે કામ ચલાવ કર્યા છે. મેયર પોતે સ્વીકારે છે કે કામ ચલાવ રસ્તા છે, પણ ક્યાં આવું જૂનાગઢના લોકો પૂછે છે. હમણાં સીએમ આવ્યા હતા તો ઠીકડા મારી દીધા, હવે એ રસ્તા ઉકેડીને પાછા બનાવશે તો આ વારે વારે ખર્ચ કરે છે એ કોની માથે ભાઈ? આ ડિસ્પોઝેબલ રોડ જે બનાવવાની સિસ્ટમ છે વિશ્વમાં માત્ર જૂનાગઢમાં જ છે, અને જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનને કદાચ આ માટે ઇનામ મળે તો નવાઈ નહીં. અને વીઆઈપીને જ સારા રસ્તા ઉપર નીકળવાનો હક છે. અમને જૂનાગઢ વાળાને હિરોઈનના ગાલ જેવા લીસા રસ્તા ઉપર નીકળવું જ લે. વાઇબ્રન્ટ ગુજરાતના કાર્યક્રમ માટે સીએમ દિલ્હી ગયા છે. આમ તો એમની સાથે મંત્રી જગદીશ વિશ્વકર્મા જવાના હતા, પણ ગયા નથી. મીડિયા ઇન્ટરવ્યુમાં, પ્રેસ નોટમાં બધે જ એમના દિલ્હી જવાની જાહેરાત થઈ ગઈ હતી. અરે હોટેલના રૂમ બુક કરાવવા માટેની કામગીરી શરૂ થઈ ગઈ હતી. તો પછી અચાનક એવું શું થયું કે જગદીશભાઈએ જવાનું માંડી વાળ્યું, કે પછી લઈ નથી ગયા? એવું સાંભળવા મળ્યું છે કે જામનગરના જોડિયા તાલુકામાં નવા હોદ્દેદારો આવતા જ ચૂંટાયેલી પાંખના જ નેતાઓ નારાજ થઈને બેઠા છે. એમનું કહેવું છે કે તાલુકા કક્ષાએ પક્ષનું સંગઠન અને અધિકારીઓ બધા જ નિર્ણય લે છે, અમને કોઈ સાંભળતું નથી. એ તો એવો દાવો કરે છે કે રિસાયા છે એવા એક નહીં 11 છે. એવી વાતો થઈ રહી છે કે આમના રિસામણા પછી મનામણા કરવા વાળું કોઈ નથી. નારાજ નેતાઓને દુખે છે પેટ અને કૂટે છે માથું. ગઈકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાઈ ને, એમાં અડધું ગ્રાઉન્ડ ખાલી હતું. 40,000 મહિલા લાવવાનો ટાર્ગેટ તો ખાલી ભાજપના આગેવાનોને જ હતો. તો શું ભીડ ભેગી ના કરી શક્યા? અને જે આવ્યા હતા એમના નાસ્તા પાણી માટેના ફ્રી ટોકન હતા, એટલે એમને જોઈને સામાન્ય પબ્લિક જીવ બાળતી હતી કે આ મોંઘી વસ્તુઓ આમને મળે છે એનો ખર્ચ કોની માથે છે? અને બહેનો ભેગા થયા તો કઈ ઘટે પછી? મારી જેમ ઘણા ગ્રાઉન્ડમાં પંચાયત કરતા હોય એવું લાગ્યું. સારું ચાલો આપણે આ વિડીયો આગળ મોકલો અને કરો પારકી પંચાયત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.